હેલો સ્ટુડન્ટ્સ, હું નિશાન કતીરા કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ વતી તમારું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 7 યામ ભૂમિતિ, અને આ વિડીયોમાં આપણે શીખીશું સ્વાધ્યાય 7.2ના છેલ્લા બે સમ, એટલે કે દાખલા નંબર 9 અને 10. દાખલા નંબર 9માં શું કરવાનું છે? તો બે બિંદુ આપેલા છે, એ અને બી. બંને બિંદુને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. બહુ સહેલો દાખલો અને ઇઝી પણ. જુઓ, મેં આકૃતિ દોરી છે, રેખાખંડ એ બી. રેખાખંડ એ બીનું 4 સમાન ભાગમાં આપણે વિભાજન કરવાનું છે. તો 4 સમાન ભાગ કે તો વચ્ચે આપણે 3 બિંદુ મૂકવા પડશે. આપણે 3 બિંદુ પી, ક્યુ અને આર મૂકીએ છીએ. તો તમે જોઈ શકો છો 4 ભાગ બની ગયા, એક એપી, પી ક્યુ, ક્યુઆર અને આર બી, અને ચારે ચાર ભાગ સમાન છે. હવે આપણે પી, ક્યુ અને આરના યામ શોધવાના છે. કેવી રીતે શોધશું? તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે બિંદુ ક્યુ એ રેખાખંડ એ બીનો શું છે? મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના યામથી જ આખો સમ થશે. બહુ સિમ્પલ છે. અહીં બિંદુ ક્યુ એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે, તેથી બિંદુ ક્યુના યામ બરાબર મધ્ય બિંદુના યામનો સૂત્ર લખીએ, x1 + x2 / 2 અને y1 + y2 / 2. x1, x2 અને y1, y2માં આપણે કઈ કિંમત મૂકશું? તો એ અને બીની તમે કિંમતો જુઓ અને નક્કી કરો x1 કયો અને x2 કયો. તો તમને ખ્યાલ છે કે અલ્પવિરામની આગળ હોય તે x યામ અને પાછળ હોય તે y યામ. તો x1 થશે -2 અને x2 થશે 2/2 અને y1 2 અને y2 8/2. -2 ને +2 0/2 અને 2 + 8 એટલે 10/2. આ કટ થયા, 2 × 5 = 10 અને 0/2 એટલે 0 જ થઈ જાય. તો બિંદુ ક્યુના યામ મળ્યા 0 અને 5. અહીં આપણે લખી નાખીએ 0 અને 5. હવે આપણે શોધશું બિંદુ પીના યામ. હવે તમે મને કહો તો બિંદુ પીના યામ કેવી રીતે શોધશું? તો બિંદુ પી એ રેખાખંડ એ ક્યુનું મધ્ય બિંદુ છે. જુઓ, એકદમ મિડલમાં છે, સેન્ટરમાં છે. તો આપણે લખી શકીએ કે બિંદુ પી એ રેખાખંડ એ ક્યુનું મધ્ય બિંદુ છે. તો બિંદુ પીના યામ ફરીથી મધ્ય બિંદુના યામનો સૂત્ર, x1 + x2 / 2 અને y1 + y2 / 2. હવે આપણે જે કિંમતો નક્કી કરવાની છે તે એ અને ક્યુને જોઈને નક્કી કરવાની છે. તો x1 થશે -2 અને x2 થશે 0/2 અને y1 થશે 2 અને y2 થશે 5. -2 + 0 એટલે -2/2 અને 2 + 5 એટલે 7/2. આ કટ થયા, -1. તો જવાબ મળ્યો -1/7. તો બિંદુ પીના યામ મળ્યા -1 અને 7/2. એવી જ રીતે આપણે બિંદુ આરના યામ શોધીએ. આર કોનું મધ્ય બિંદુ છે? તો રેખાખંડ ક્યુ બીનું મધ્ય બિંદુ છે. તો અહીં આપણે લખીએ બિંદુ આર એ રેખાખંડ ક્યુ બીનું મધ્ય બિંદુ છે. તો આરના યામ ફરીથી મધ્ય બિંદુના યામનો સૂત્ર, x1 + x2 / 2 અને y1 + y2 / 2. હવે x1, y1 ને x2, y2 આપણે ક્યુ અને બીને જોઈને નક્કી કરવાનું. તો x1 થશે 0/2 થશે 2/2 / 2. y1 થશે 5 ને y2 થશે 8 5 + 8/2.
શૂન્ય પ્લસ બે એટલે બે છેદમાં બે, અને પાંચ પ્લસ આઠ એટલે તેર છેદમાં બે. બે એકા બે કટ થયા, આ કટ નહીં થાય, તો એક અને તેર છેદમાં બે એ બિંદુ આરના મધ્ય બિંદુ આરના યામ છે. તો કેટલો ઇઝી સમ હતો આ સમ, ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે અને બધા વિદ્યાર્થીઓને પૂરેપૂરા ત્રણ માર્ક આના મળી પણ શકે છે. હવે શીખીએ દાખલા નંબર 10. આ સમ બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે અને ઇઝી પણ છે, પણ ધ્યાન આપવું પડશે કારણ કે ઘણા બધા સૂત્રનો ઉપયોગ આમાં થાય છે. જો રકમ વાંચીએ, સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ, આ ચાર શિરોબિંદુ આપેલા છે જેને આપણે એ બી સી ડી નામ આપશું. જો આ ચાર શિરોબિંદુ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં મેં આકૃતિ દોરી છે સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી, જેના યામ પણ મેં લખ્યા છે. સમબાજુ ચતુષ્કોણ એટલે જેની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો એ બી, બી સી, સી ડી ને એ ડી ચારે બાજુઓ સમાન છે. હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે અને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાના દાખલા તમે ધોરણ 9માં શીખ્યા છો અને અહીં પણ રકમમાં તમને સૂચન તરીકે સૂત્ર આપી દીધું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. હવે અહીં બે વિકર્ણો ક્યાં થશે? એક થશે વિકર્ણ એ સી અને બીજો થશે વિકર્ણ બી ડી. તો જો આપણી પાસે એ સી અને બી ડીના માપ હોય તો આ સમ બહુ ઇઝીલી થઈ જશે. એ સી અને બી ડીના માપ કેવી રીતે શોધીએ? અંતરસૂત્રથી શોધશું અને અંતરસૂત્ર આપણે સ્વાધ્યાય 7.1માં શીખ્યા છે. સૂત્ર યાદ છે? સમજાવું ભારે. સૌથી પહેલાં આપણે એ સી શોધશું. તો સૂત્ર થશે એ સીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ. યાદ આવ્યું અંતરસૂત્ર? હવે આમાં જે કિંમતો મૂકશું તે આપણે એ અને સીને જોઈને નક્કી કરશું. તો એક્સ વન થશે 3 અને એક્સ ટુ થશે માઇનસ 1. 3 માઇનસ માઇનસ 1. એવી જ રીતે વાય વન અને વાય ટુ, વાય વન થશે 0 અને વાય ટુ થશે 4. 0 માઇનસ 4નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ, ત્રણ પ્લસ 1 4નો વર્ગ, અને 0 માઇનસ 4 એટલે માઇનસ 4નો વર્ગ. 4નો વર્ગ થાય 16, માઇનસ 4નો વર્ગ પણ પ્લસ જ 16 થાય, અને એ સીનો વર્ગ 16 પ્લસ 16 એટલે 32, અને 32નો આપણે વર્ગમૂળ કાઢીએ, 32ના બે ભાગ પાડી દઈએ, ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી શકે નહીં, તો 32ના બે ભાગ કરીએ 16 દુ 32, અને 16 એટલે 4નો વર્ગ, અને 2નો વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. તો એ સીનું માપ મળી ગયું 4 વર્ગમૂળમાં 2. એવી જ રીતે આપણે બી ડી શોધીએ. તો બી ડીનો વર્ગ ફરીથી અંતરસૂત્ર, એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ. હવે એક્સ વન એક્સ ટુ ને વાય વન વાય ટુ બી અને ડીને જોઈને નક્કી કરો. તો એક્સ વન થશે 4, એક્સ ટુ થશે માઇનસ 2. પ્લસ વાય વન થશે 5, માઇનસ વાય ટુ થશે માઇનસ 1. માઇનસ માઇનસ પ્લસ, અહીં પણ માઇનસ માઇનસ પ્લસ, 4 પ્લસ 2 6નો વર્ગ, અને 5 પ્લસ 1 પણ 6નો વર્ગ. 6નો વર્ગ 36, અહીં પણ 36, એટલે બી ડીનો વર્ગ મળશે 72. 72નો વર્ગમૂળ ન નીકળે તો આપણે 72ના બે ભાગ કરી નાખીએ. શું કરશું? 36 ગુણ્યા 2. એવા બે ભાગ કરવાના કે એક ભાગનો વર્ગમૂળ નીકળવું જોઈએ. તો 36 ગુણ્યા 2, અને 36 એટલે કોનો વર્ગ? 6નો. 2નો વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. તો બી ડીની કિંમત પણ મળી ગઈ 6 વર્ગમૂળમાં 2. તો એ સી અને બી ડી મળી ગયા. હવે આપણે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ.
સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. એક દ્વિતીયાંશ બે વિકર્ણ છે એસી અને બીડી, તો એસી ગુણ્યા બીડી. હવે આપણે કિંમત મૂકીએ. એસીની કિંમત છે 4√2, બીડીની કિંમત છે 6√2. બે દુ 4 કટ કરી નાખો તોય ચાલશે, ચલો એમ જ કરી નાખીએ. વચ્ચે ગુણાકાર છે એટલે આપણે કટ થતું હોય તો કટ કરી નાખવાનું. તો આ 2 × 2 = 4. હવે 2 અને 6નો ગુણાકાર કરો, 2 × 6 = 12, અને વર્ગમૂળમાં 2 × √2 એટલે 2. યાદ રાખજો, 2 વર્ગમૂળ જ્યારે ભેગા થાય તો વર્ગમૂળની નિશાની નીકળી જાય અને સંખ્યા એક જ વખત લખાય. તો વર્ગમૂળમાં 2 × √2 એટલે માત્ર 2, અને 12 × 2 કેટલા થશે? 24. તો સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ થયું 24. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3ના સમ શીખીશું. તો જો તમને આ મારા વિડીયોઝ યુઝફુલ થતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે આ વિડીયોઝ જરૂર શેર કરો. થેન્ક યુ.